गरबड़ा नगर माता अने बहनों द्वारा गरबड़ा नगर मेन बजार विस्तार मा समयसर पानी न मळता जे पानी आपवामां आवे छे ते एक महीना मा बे वार आपवामां आवे अने 15 मिनिट सुधी ज आपवामां आवे तेवा पण चर्चा करवामां आवी हती। आ बाबतनी जाण पंचायतने अनेक वार करवामां आवी छे तेम छतां तेओનો કોઈ પણ સાંભળવા માટે તૈયાર નથી, જેને લઈને આજે ગરબડા નગરની માતા અને બહેનો માટલા લઈને ગરબડા ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા અને પંચાયતના પટાણગઢમાં માટલું ફોડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। પંચાયત દ્વારા પાણી આપવામાં આવતું નથી તો વેરો કેમ ઉઘરાવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ બાબતે ગરબડા મામલતદારને આવેદનપત્ર આપી પોતાના પાણીના વિકટ પરિસ્થિતિના રૂપને રજૂઆત કરવામાં આવી હતી। સભ્ય છું, મારું જ્યાં પણ આવું છું તો કોઈ આપણું સાંભળતો નથી, એટલે હું આવવાનું બંધ કર્યું છે। મેં એટલે જ નતા આવતી, એટલે આ પાણીનો ત્રાસ છે। બધા મને આઈને કે તો કરવાનો શું, બે બે કલાક પાછળ ફળિયામાં પાણી આવે છે, પટેલ ફળિયામાં અમાર તઈ ફક્ત 15 મિનિટ આવે છે પાણી, પાણીનો ત્રાસ છે। 30-40 હજાર રૂપિયા અમારે પાણી ના લાગે છે, એક મહિના નો આવે તો અમારે કરવાનો શું, ઓર જે પાણી આપે છે એનું ધ્યાન રાખવાનું કામ સરપંચ નું એમનું હોય છે, અમારું નથી। વાતો આવે છે તો પહેલો પ્રશ્ન આવે છે કે તમારા ગામમાં પાણી નથી એટલે અમારે છોકરીઓ નહીં આપવાની, ગરબામાં આવે છે છોરીઓ નથી આવતી, અમારા છોકરાઓને મળતી નથી એમ, પાણીના ત્રાસના લીધે જ ગામનો વિકાસ થઈ ગયો। તમારું નામ? ગરબાડામાં 25 થી 35 વર્ષ થઈ ગયા છે, અત્યાર સુધી મેં પાણીની સુવિધા ગરબાડામાં જોઈ નથી, કાયમ 15 દિવસ અને 20 દિવસે પાણી આવે છે અને ટેન્કરો કાયમ માટે અમારે ટેન્કર અમારે પોતાના સ્વ ખર્ચે રેડવા પડે છે, તો પંચાયતનો ખર્ચો કઈ ગયો બધો પાણી માટે જનજન સેવા માટે આપેલો હોય છે, અને પટેલ ફરિયામાં પાણી આવે 3 કલાક આવે, એટલે ગરબાડામાં કાલે ન રહ્યા તો 10 મિનિટે 20 દિવસે ન રહ્યા।